ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હા, તો આજે આપણે ધોરણ 5નું સ્વાધ્યાયપત્ર, બોલપેન અને જરૂરી વસ્તુઓ સાથે રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સ્વાધ્યાયપત્ર રાખવાનું છે મારી સાથે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપત્રમાં ગુજરાતી વિષયમાં આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાં પાના નંબર નવમાં જુઓ, અહીં જોડણી સુધારો તે આવ્યા હતા. તેમાં જોડણીમાં નંબર 19મી જોડણી આવ્યા હતા. તો તેમાં છે સુરવાલ. તો સુરવાલમાં જુઓ, અહીંયા દીર્ઘવ છે પરંતુ અશ્વ આવે, બરાબર? એટલે આપણે લખીશું સુરવાલ, આ રીતે લખાય, બરાબર. નંબર 20 જિજ્ઞાસુ. તો અહીંયા જને દીર્ઘય છે, એ આપણે અશ્વય આવશે, બરાબર. જિજ્ઞાસુ આ રીતે લખાય. નંબર 21 પરિશ્રમ. તો પરિશ્રમ અહીંયા રને દીર્ઘય છે તો આપણે અશ્વય કરવાની છે, પરિશ્રમ, બરાબર. પરિશ્રમ આ રીતે લખાય. હવે નંબર 22 દ્વિધા. તો દ્વિધા છે એ રીતે જ લખવાનું છે, બરાબર. એનું એ જ. નંબર 23 પરિસ્થિતિ. તો પરિસ્થિતિમાં જો રને દીર્ઘય છે, પછી ઠને પણ દીર્ઘય છે, તો એ રને અને ઠને બંનેને અશ્વય આવે, એ રીતે આપણે લખવાની છે, પરિસ્થિતિ આ રીતે લખાય, બરાબર. હવે નંબર 24 ચતંકતિ. તો ચતંકતિ લખવું હોય તો આપણે કની પર અનુસ્વાર આવે, અહીંયા તની પર છે ને, તો આપણે કની પર કરવાનું છે, ચતકંતિ આ રીતે લખાય. નંબર 25 પ્રીત. તો પ્રી છે એમાં અશ્વય છે તો આપણે દીર્ઘય કરવાની છે, પ્રીત આ રીતે લખાય. નંબર 26 બક્ષિસ. બક્ષિસમાં જો વિદ્યાર્થી મિત્રો, બક્ષિસ આશી છે એ દીર્ઘય છે તો અશ્વય આવશે, એમાં બક્ષિસ આ રીતે લખાય. હવે આગળ 27 નંબરમાં નિર્ણય. તો નિર્ણય એ લખ્યું છે, આ ખોટો શબ્દ છે, અહીં આપણે લખીશું નાને અશ્વય, પછી અણની રેપ આવશે અને નિર્ણય, બરાબર. હવે નંબર 28 ખેલ દેલી. તો દને અહીંયા દીર્ઘય છે, અશ્વય આવશે, બરાબર. આ રીતે લખાય સાચો શબ્દ. નંબર 29 કાઠિયાવાડી. અહીંયા દીર્ઘય છે એની બદલે અશ્વય આવે, અને અહીંયા અશ્વય છે તો ત્યાં દીર્ઘય આવશે, આખો શબ્દ અહીંયા આ રીતે લખાશે, કાઠિયાવાડી, બરાબર. નંબર 30 ઇન્દોર. તો અને અશ્વય આવશે અને અનુસ્વાર આવશે, ઇન્દોર, બરાબર. આ રીતે લખાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન આવ્યા છે, નીચેના શબ્દ સમૂહમાં તે એક શબ્દ આપો. તેમાં નંબર 1 ઝાડ તેમજ વનરાજીથી કતાદાર. તો તેનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કુંજાર. તો આપણે અહીંયા લખીશું કુંજાર. નંબર 2 સિક્કા સાચવી રાખવાની પત્તા જેવી કોથળી. તો વાસણી, બરાબર.
જવાબ આવશે વાસણી. નંબર ત્રણ, ઊંચી ખાનદાન ઓલાદનું. તો સામે જવાબ આવશે જાતવંત. તો આપણે અહીં લખીશું જાતવંત, બરાબર. હવે નંબર ચાર, જીવન જરૂરિયાતની વસ્તુ. તો તેનો જવાબ આવશે ખોરાકી. ખોરાકી, બરાબર. નંબર પાંચ, પૂરના પાણીની ઝડપે દોડનાર. તો જવાબ આવશે પાણી પંથા. તો આપણે અહીંયા લખીશું પાણી પંથા. નંબર છ, ધૂળના છાણ સાથેનો કચરો. તેનો જવાબ આવશે વાસીડો. અહીંયા લખીશું વાસીડો. ગણો બસ, આ ગણો છે ગાયોનું તોળું. તો જવાબ આવશે ગોધણ. અહીંયા લખીશું ગોધણ, બરાબર. નંબર આઠ, ખભે નાખવાનું વસ્ત્ર. તો ખેસ. અહીંયા લખવાનું ખેસ. નંબર નવ, ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ. તો જોગાણ. જોગાણ. આગળ નંબર દસ, ઇલાકા કે પ્રાંતનો સુબેદાર. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, બોલો બોલો. સુબો. આપણે લખીશું સુબો. આગળ નંબર અગિયાર, દોરીવાળું અંગરખું. તેમાં શું આવશે કસવાળું કેરીઓ. અહીંયા લખવાનું કસવાળું કેરીઓ. બાર, ઘોડાને બાંધવાની જગ્યા. તો તરત જવાબ આવશે તબેલો, બરાબર. નંબર તે, જાણવાની ઈચ્છા વાળું. તો જિજ્ઞાસુ. જિજ્ઞાસુ. હવે નંબર ચૌદ, પવનથી ઉડેલા વરસાદના છાંટા. તો વાછત, બરાબર. વાછત. નંબર પંદર, જાત સાથે મથામણ. તો આત્મ સંઘર્ષ. આત્મ સંઘર્ષ. હવે નંબર સોળ, નાજુક કે કસબી પગરખું. તો જવાબ આવશે મોજડી. મોજડી. નાજુક કે કસબી પગરખું. તો મોજડી. આગળ, જડી બુટ્ટાના વણાટનું એક કાપડ. તો કિનખાબી. કિનખાબી. નંબર અઢાર, રુદ્રાક્ષના મોટા મકાની કાંડે બાંધવા પહેરવાની માળા. મણકાની કાંડે પહેરવાની માળા. તો બેરખો. બેરખો, બરાબર. નંબર ઓગણીસ, બેથી વધારે આતાવાળી વાળાની વીટી. તો વેધ. નંબર વીસ, ઘોડાની પીઠ પર નાખવાનો સામાન. પલાણ. પલાણ. હવે વિદ્યાર્થી મિત્રો પાછળ ફેરવો.
પ્રશ્ન છે, નીચેના રૂઢિ પ્રયોગના અર્થ આપો. તો રૂઢિ પ્રયોગોમાં નંબર એક છે મીત માંડવી. મીત માંડવી તો તેનો જવાબ આવશે, અર્થ આવશે નજર સ્થિર કરીને જોઈ રહ્યું. બરાબર, નજર સ્થિર કરીને જોઈ રહ્યું. આગળ મિજાજ તરડાવો, તેનો જવાબ છે અભિમાન થવું. આગળ મન થરવું, તો સંતોષ થવો અથવા ગમી જવું. આગળ આંખ કરડી થવી, તેનો જવાબ છે ગુસ્સાથી આંખ લાલ થવી. આગળ માથે ચારે હાથ હોવા, તેનો અર્થ આવશે રહેમ દ્રષ્ટિ હોવી. રહેમ દ્રષ્ટિ હોવી. નંબર છ મન ઉઠી જવું, તેનો અર્થ છે અભાવ આવો અથવા રસ ન રહેવો. નંબર સાત ઉડીની આંખે વળગવું, તરત ધ્યાન પર આવો. તરત જ ધ્યાન પર આવો. બરાબર, નંબર આઠ ફાટી આંખે જોઈ રહેવું, તેનો જવાબ છે અચંબા કે વિસ્મય સાથે જોવું. વિસ્મય સાથે જોવું. બરાબર, આગળનો છે નંબર નવ પડ્યો બોલ ઝીલો, તેનો જવાબ આવશે આજ્ઞાનું પાલન કરવું. આજ્ઞાનું પાલન કરવું. આગળ છે રામ રામ કરવા, તેનો જવાબ આવશે વિદાય લેવી. વિદાય લેવી. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી તે નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા જે કૌંસ આપેલા છે તેમાંથી જે જવાબ આવતો હોય તે લખીને ખાલી જગ્યા પૂરો છે. નંબર એક રીના મારી બહેન છે, ખાલી જગ્યા શિક્ષિકા છે. તો તેમનું તે બંનેમાંથી શું આવશે? તો તે રીના મારી બહેન છે, તે શિક્ષિકા છે. હવે નંબર બે ખાલી જગ્યા કામ જાતે કરવું જોઈએ, આપણું કે તેઓનું? તો આપણું. આપણું કામ જાતે કરવું જોઈએ.
डॉक्टर આંબેડકરની માતાનો મૃત્યુ થયો ત્યારે ખાલી જગ્યા માત્ર 6 વર્ષના હતા. તેમણે કે તેઓ ડૉક્ટર આંબેડકરની માતાનો મૃત્યુ થયો ત્યારે તેઓ માત્ર 6 વર્ષના હતા. આગળ નંબર 4, ખાલી જગ્યા ફરવા જઈએ છીએ. હું અમે, તો આ બંનેમાંથી તેનો સાચો જવાબ છે અમે. અમે ફરવા જઈએ છીએ. આગળ, રાઘોબા શુદ્ધ મરાઠો છતાં ખાલી જગ્યા ત્યાં ફોજ આવી, એને કે તેઓ. તો આ બંનેમાંથી તેનો સાચો જવાબ છે કે એને. રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી. હવે નંબર 6, વાલો કેસરીઓ ઘોડા વેચતો, વેચ્યા પછી ખાલી જગ્યા ખુશ થતો. અમે અથવા એ, તો આ બંનેમાંથી જવાબ આવશે એ. વાલો કેસરીઓ ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો. બરાબર. હવે નંબર 7, છોટું આવું કરું ખાલી જગ્યા માટે સારું ન કહેવાય, તારા કે પછી તમે. તેમાંથી સાચો જવાબ છે તારા. છોટું આવો કરું તારા માટે સારું ન કહેવાય. બરાબર. હવે નંબર 8, ખાલી જગ્યા ખૂબ દૂર પહોંચી ગયો, તમે અથવા હું. તો આ બંનેમાંથી તેનો સાચો જવાબ છે હું. હું ખૂબ દૂર પહોંચી ગયો. હવે નંબર 9, જે વ્યક્તિ બેસી રહે છે ખાલી જગ્યા ભાગ્ય પણ બેસી જાય છે, મારું અથવા તેનું. તેમાંથી સાચો જવાબ આવશે તેનું. આપણે અહીંયા તેનું લખીશું. જે વ્યક્તિ બેસી રહી છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે. નંબર 10, ખાલી જગ્યા રમવા જાઉં છું, હું અથવા અમે. તો એ બેમાંથી કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? હું. હું રમવા જાઉં છું. નંબર 11, ખાલી જગ્યા ખૂબ જ આનંદ થયો, હું અથવા મને. તો આ બેમાંથી કયો જવાબ આવશે? તો મને. મને ખૂબ જ આનંદ થયો. આગળ નંબર 12, શિક્ષક ઉદાર હતા એટલે ખાલી જગ્યા લિંકનને માફ કરી દીધો, તેઓને કે તેમણે. જવાબ આવશે તેમણે. શિક્ષક ઉદાર હતા એટલે તેમણે લિંકનને માફ કરી દીધો. હવે નંબર 13, ખાલી જગ્યા નામ વાલો કેસરીઓ, આપણું કે મારું. તો અહીંયા જવાબ આવશે ખાલી જગ્યામાં મારું. મારું નામ વાલો કેસરીઓ. હવે નંબર 14, ખાલી જગ્યા ભણવા જઈએ છીએ, અમે કે મને. તો અહીંયા અમે આવશે. અમે ભણવા જઈએ છીએ. નંબર 15, બોલ કેમ ચાલે છે તા, ખાલી જગ્યા અભ્યાસ, તમે કે પછી તારો. તો અહીંયા જવાબ આવશે તારો. બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં અહીંયા જે જોડણી આપેલી છે 19 થી 30 સુધી, એ જોડણી પછી શબ્દ સમૂહો જે મેં તમને જવાબો લખાવ્યા હતા 1 થી 21 સુધી, ત્યારબાદ રૂઢિપ્રયોગોના અર્થ આપો તે 10-10, ત્યાર પછી
કૌંસમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરું એ પંદરે પંદર ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની છે. પ્રશ્નોના જવાબ સાથે લખવાને છે, ખાલી જવાબો લખવાના નથી. હવે આગળનો પ્રશ્ન છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.